नमस्कार खेडूत मित्रों, फरी एक नवा वीडियो में अपनी आ यूट्यूब चैनल ड्रिक गुजराती में आप सबनु हार्दिक स्वागत है। तो मित्रों, कृषि राहत पैकेज अन्वये जे प्रति हेक्टर रुपया 10,000 की सहाय मळवानी छे ते अन्वयनो परिपत्र थई गयेल छे। तो ते परिपत्र की विगते अपने संपूर्ण माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा हो चेनल ने सब्सक्राइब न करी हो तो चेनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकॉन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मुकवामां आवे त्यारे तेनुं नोटिफिकेशन आपने मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो टॉपिक। कृषि राहत पेकेज रुपया 20,000 नी सहाय। तो आ सहाय कोने क्यारे अने केवी रीते मळशे, तेनुं फॉर्म क्यां भरवानुं रहेशे અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તેના માટે આપણે સૌપ્રથમ તે પરિપત્ર જોઈએ। તો મિત્રો, આ પરિપત્ર ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 25/9/2020 ના રોજ જાહેર કરવામાં આવેલ છે, જેનો વિષય છે ખરીફ 2020 માં ઓગસ્ટ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ। तो आ परिपत्र में संपूर्ण माहिती आपवामां आवेल छे। तो आ तमाम माहिती आपणे अलग तारवी लीधेल छे अने तेनी मुद्दावाइज आपणे चर्चा करता जईशुं। जो कोईने आ परिपत्रनी जरूरियात होय तो कॉमेंट बॉक्स में कॉमेंट करजो, जेथी करीने तेनी लिंक हूँ नीचे डिस्क्रिप्शन बॉक्स में आपी दईश। तो चालो आपणे जे मुद्दाओ अलग तारवीए छे ते मुद्दाओथी आपणे तेनी विगतो जोता जईए। कृषि राहत पेकेज अन्वये राज्यना 20 जिल्लाओना 123 तालुकाना खातेदार खेडूत के जेओने पाकने 33% अने तेथी वधु नुकसान थयेल होय तेवा खेडूतोने आपवामां आवशे, जेमां खेडूतोने 10,000 रुपया प्रति हेक्टर लेखे महत्तम एटले के वधुमां वधु 2 हेक्टरनी मर्यादामां आ सहाय चूकवामां आवशे, एटले के महत्तम रुपया 20,000 सहाय चूकवामां आवशे। जे पैकीना SDRFना धोरणो मुजब SDRFनी जोगवाईमांथी बिनपियत पाक तरीके गणी अने रुपया 6800 प्रति हेक्टर लेखे 2 हेक्टर नी मर्यादा में SDRFनी ग्रांट मांथी चूकवामां आवशे। एटले के राज्य सरकार द्वारा जे SDRFनी जोगवाई करवामां आवेल छे ते जोगवाईमांथी जे बिनपियत पाक तरीके गणी अने 6800 रुपया प्रति हेक्टर एटले के 6800 रुपया प्रति हेक्टर लेखे महत्तम 2 હેક્ટરની મર્યાદામાં આ SDRFની ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવશે, અને તે સિવાય જે 3,200 રૂપિયા પ્રતિ હેક્ટરની જે તફાવતની રકમ છે તે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ કે જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRF ધોરણો મુજબ જો સહાયની ચૂકવવા પાત્ર રકમ રૂપિયા 5,000 કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 5,000 રૂપિયા ચૂકવવામાં આવશે। એટલે કે SDRFની જે જોગવાઈ છે તે મુજબ જો ખાતા દીઠ ચૂકવવા પાત્ર થતી રકમ 5,000 કરતાં ઓછી હશે તો પણ ખાતા દીઠ રૂપિયા ઓછામાં ઓછા 5,000 ચૂકવવામાં આવશે, અને તેમાં પણ જે તફાવતની રકમ છે તે રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવશે। દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈક ખેડૂતનો નુકસાનગ્રસ્ત વિસ્તાર 0.5 હેક્ટર એટલે કે અડધો હેક્ટર છે, તો SDRFના ધોરણો અનુસાર રૂપિયા 6,800 પ્રતિ હેક્ટર મુજબ રૂપિયા 3,400 મળવાપાત્ર થાય છે, પરંતુ આવા કિસ્સામાં પણ ઓછામાં ઓછા 5,000 ચૂકવવાના થશે, અને તેઓનો જે તફાવતની રકમ છે રૂપિયા 1,600 તે રાજ્ય સરકારના બજેટમાંથી ચૂકવવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ, ચાલુ વર્ષમાં ખરીફ 2020 દરમિયાન પાક નુકસાનની બાબતે SDRFમાંથી અગાઉ કોઈ સહાય મંજૂર થયેલ હોય કે મેળવેલ હોય તો તેવા ખાતેદારોને આ પેકેજ અંતર્ગત કોઈ સહાય મળવાપાત્ર રહેશે નહીં, તેમજ આ પેકેજનો લાભ લીધેલ હશે તે લાભાર્થી ખાતા એટલે કે 8 અ ઉપર આ સિવાય ખરીફ 2020 દરમિયાન પાક નુકસાન સહાયનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। ત્યાર પછી આગળ જોઈએ કે આ પેકેજમાં જ્યાં SDRFના ધોરણો લાગુ કરવામાં આવેલ છે ત્યાં પ્રતિ હેક્ટર રૂપિયા 6,800 લેખે જ સહાય ચૂકવવાની રહેશે, અને
તમામ પાકોને બિનપિયત ગણીને સહાયની ગણતરી કરવાની રહેશે। એટલે કે એસડીઆરએફના ધોરણો મુજબ પ્રતિ હેક્ટર 6800ની સહાય ચૂકવવાની રહેશે અને તે સિવાયની જે રકમ છે તે રાજ્ય સરકારના બજેટમાંથી મળવાપાત્ર થશે અને આ એસડીઆરએફના ધોરણો મુજબની સહાયે તમામ પાકને બિનપિયત ગણીને તેની ગણતરી કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ કે આ પેકેજ અંતર્ગતની સહાય खेडाण हेठना खाता दीठ एटले के गाम नमूना नंबर 8 अ दीठ एक लाभार्थी तरीके गणवाना रहेशे अने आ खाता में एक करता वधु खेडूतोनो समावेश थतो होय तो आ तमाम खेडूतो पैकी कोई पण एक ज खेडूतने सहाय मळवापात्र थशे अने तेना खाताना अन्य खेडूतोनो सम्मति पत्रक अथवा सरकार श्री नियत करे ते पुरावो के आधार रजू करवानो रहेशे। એટલે કે આ સહાય ગામ નમૂના નંબર 8A ખાતા દીઠ મળવા પાત્ર થશે। જો 8A ખાતામાં એટલે કે તમારી જમીનના ખાતામાં એક કરતા વધુ નામો હોય, સંયુક્ત નામે જમીન ધરાવતા હોય તો પણ તેમાંથી કોઈ પણ એક વ્યક્તિના નામે જ આ સહાય મળવા પાત્ર થશે અને તે સિવાયના જે બીજા તમામ સહિસ્સેદારો છે તેઓની સંમતિ પત્રક લઈ અને રજૂ કરવાનું રહેશે અથવા તો સરકાર જે પુરાવો કે આધાર માંગે તે પુરાવો કે આધાર રજૂ કરવાના રહેશે। ત્યાર પછી આગળ જોઈએ કે આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતો હશે તો પણ એક જ વાર સહાય મળવા પાત્ર થશે। ઘણી વખત એવું બને છે કે કોઈ ખાતેદારના એક કરતા વધુ ખાતાઓ ચાલતા હોય છે તો તેવા ખેડૂતને પણ એક જ વખત સહાય મળવા પાત્ર થશે। જેમ કે કોઈ ખેડૂત એક ગામમાં જમીન ધરાવતો હોય તે સિવાય તેઓ આજુબાજુના બીજા ગામમાં પણ એટલે કે બીજા ગામની સીમમાં પણ તેઓ જમીન ધરાવતા હોય તો ત્યાં પણ તેઓનું ખાતું ચાલતું હોય છે તો જે એક જગ્યાએ તેઓએ ફોર્મ ભરેલ હશે તે સિવાય અન્ય જગ્યાએ ઓનલાઈન આ પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકાશે નહીં અને તેઓને એક જ વાર આ સહાય મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ આ પેકેજ અંતર્ગત સહાય એક આધાર નંબર દીઠ એક વાર મળવાપાત્ર થશે અને આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થયે આ સહાય મળવાપાત્ર થશે। તો આપણે જે અગાઉ વાત કરી ગયા કે આ સહાય કોને અને કેટલી મળશે તો હવે પ્રશ્ન એ થશે કે આ સહાયનું ફોર્મ ક્યાં ભરવાનું થશે તો આ સહાય અંગેનું ફોર્મ જે ઈ ગ્રામ સેન્ટર ખાતેના VCE VLE TLE ગ્રામ સેવક અથવા તો જિલ્લા વિકાસ અધિકારી જે અધિકૃત કરે તે વ્યક્તિ પાસે જઈ અને આ અરજી ફોર્મ ભરવાનું રહેશે અને ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ પણ ચૂકવણું કરવાનું રહેશે નહીં। આ માટે ડેટા એન્ટ્રી, પોર્ટલ બનાવવું, ફોર્મ છપાવવા, આઉટસોર્સિંગ મેન પાવર વગેરે માટે પ્રતિ અરજી દીઠ ₹10 લેખે રાજ્ય બજેટમાંથી ખર્ચ કરવાનું રહેશે। જે પૈકી ઈ ગ્રામ ખાતેના VCE VLE TLE ગ્રામ સેવક અથવા તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અધિકૃત વ્યક્તિ મારફત જે ઓનલાઈન પોર્ટલ પર જરૂરી કાગળો સાથે સફળતાપૂર્વક ઓનલાઈન ડેટા એન્ટ્રી, એડિટિંગ, અપડેશન સાથેની અરજી આ તમામ સાધની કાગળો સાથે પ્રિન્ટ કોપીમાં અરજદારની સહી લઈ અને અરજીના બંચ સાથે તેની યાદી બનાવી જે સંબંધિત જે તે ગ્રામ સેવક હશે તેઓને ઉપલબ્ધ કરાવેલ હોય અને જે અરજીઓને ચૂકવણું કરવામાં આવેલ હશે તેવી સફળ અરજી દીઠ ₹8ની ચૂકવણું છે તે જે આ VLE VCE અને TLE છે તેઓને ચૂકવવામાં આવશે અને આ ₹10ના ખર્ચમાંથી ₹8 સિવાય બાકીના બચેલ જે રૂપિયા છે તેની વિગતો જોઈએ તો જે જિલ્લા અને તાલુકા કક્ષાએ જે જિલ્લા દ્વારા કન્ટીજન્સી ખર્ચ કરેલ હશે તેવા જિલ્લાઓને પ્રતિ સફળ અરજી દીઠ ₹1.50 લેખે જે જિલ્લા કન્ટીજન્સી ખર્ચ માટે તેમજ જે પોર્ટલ ડેવલપમેન્ટ, આઉટસોર્સિંગ મેન પાવર અને કન્ટીજન્સી ખર્ચ તેમજ વહીવટી કામગીરી પેટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગરને પ્રતિ સફળ અરજી દીઠ ₹50 એમ આ તમામ મળી અને કુલ ₹10નો ખર્ચ એક અરજી દીઠ જે સરકારના બજેટમાંથી ફાળવવામાં આવશે। તો આમ જે અરજી કરવા માટે પ્રતિ સફળ અરજી દીઠ એ ₹8 VCE VLE અથવા તો TLEને મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ જોઈએ તો હવે આપણને પ્રશ્ન થાય કે આ સહાયનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ સહાયનો લાભ લેવા માટે ગામ નમૂના નંબર 7/12
અથવા તો જો 12 નંબરમાં પાકની નોંધણી થયેલ ન હોય તો તલાટીનો વાવેતર અંગેનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે. તે ઉપરાંત ગામ નમૂના નંબર 8 અ, આધાર નંબર તો તેના માટે આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ, બેંક ખાતા નંબર તો તેના માટે જે આપની બેંક પાસબુક હોય અથવા તો કેન્સલ કરેલ ચેક પણ રજૂ કરી શકાય છે, અને આપનો મોબાઈલ નંબર. આ સિવાય જોઈએ તો જે સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી કોઈ એક ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળો જે ના વાંધા અંગેનો સંમતિપત્ર છે તે રજૂ કરવાનો રહેશે, અથવા તો સંયુક્ત ખાતેદારોની ગેરહાજરી એટલે કે અનુપસ્થિતિમાં જે લાભ મેળવનાર ખાતેદારનું કબૂલાતનામું રજૂ કરવાનું રહેશે. આમ ઉપર મુજબની વિગતે જે તાલુકા વિકાસ અધિકારી શ્રી છે તેઓને સંબોધીને તારીખ 1 ઓક્ટોબરથી લઈ અને તારીખ 31 ઓક્ટોબર સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ખેડૂત મિત્રોની ઓનલાઈન અરજી થયેલ હશે તેઓને આ લાભ મળવાપાત્ર થશે. તો આ સહાયનો લાભ લેવા માટે તારીખ 1 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે અને તે 31 ઓક્ટોબર 2020 સુધી ચાલુ રહેશે. તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે ખેડૂતો 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર પહેલા એ બંને સમયગાળાની વચ્ચે સત્વરે પોતાનું ફોર્મ ભરી દે જેથી કરીને આ યોજનાનો લાભ લઈ શકે. તેમજ આ કૃષિ રાહત પેકેજ અન્વયે કયા જિલ્લાના કયા કયા તાલુકાઓનો સમાવેશ થયેલ છે તો તેના માટે આપણે અલગથી વિડીયો બનાવી અને તેની માહિતી આપીશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.